आदरणीय अरुण भाई, प्रमुख अजू भाई लाल साहेब, वडिलों मित्रों, पूज्य पीसी वैद्य साहेब ना जन्म शताब्दी वर्ष निमित्ते मारा प्रणाम। पीसी वैद्य साहेब नो हूँ सीधो तो विद्यार्थी नहीं, मारा पिताजी ने मारा काका के बन्ने विश्वनगर में तेमनी पासे अभ्यास करेलो छे। मारा काका एवं कहता कि विश्वनगर में जयरे अभ्यास करता त्यारे वैद्य साहेब विद्यार्थियों ने शिक्षकों ना संबंधों केवा प्रकार ना होय ए विषय बात करता। वैद्य साहेब कहता कि नदी अने किनारा नो जे संबंध छे एवो संबंध विद्यार्थी અને શિક્ષક વચ્ચે હોવો જોઈએ। નદીના કિનારા એટલા તો દૂર ન હોવા જોઈએ કે જે પ્રવાહ છે સુકાઈ જાય, અને કિનારા કેટલા તો નજીક ન હોવા જોઈએ કે પ્રવાહ ઉછળીને બહાર નીકળતો હોય। આવું વૈદ સાહેબ કહેતા, મારા કાકા મને આવી વાત કરી। પીસી વૈદ સાહેબને સૌથી પહેલા 1990 ની અંદર અલ્હાબાદ મેથેમેટિક્સ સોસાયટીનું અધિવેશન અમદાવાદમાં થયું। હું ભવનની અંદર પાર્ટ વનમાં હતો, અરુણભાઈએ અમને સ્વયંસેવક તરીકે અમારી પસંદગી કરેલી, મહેમાનોને અમારે અમદાવાદમાં ફેરવવાના। એક બપોરે વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટરની અંદર મહેમાનો લઈને અમે ત્યાં ગયેલા, ત્યાં પહેલી જ વખત પીસી વૈદ સાહેબને સાંભળવાનો મોકો મળ્યો, અમને પહેલી વખત અમે જોયા। એ પછી તો ગુજરાત ગણિત મંડળના અધિવેશનની અંદર નિયમિત જ્યારે આવવાનું થતું ત્યારે પીસી વૈદ સાહેબને સાંભળવા મળતા, કારોબારીની બેઠકની અંદર પણ એમની સાથે મિટિંગનો પણ લાભ મળેલો છે। મારું એક પુસ્તક થયેલું છે પાયથાગોરસનો સિદ્ધાંત અને રમતો, એ પુસ્તક મેં પીસી વૈદ સાહેબને અર્પણ કરેલું છે। એ પુસ્તકનું માર્ગદર્શન મેળવવા માટે એમના ત્યાં ગયેલો ત્યારે મને બહુ સરસ રીતે પાયથાગોરસને સંબંધિત ઘણી બધી વાતો એમણે મને કરેલી, મને ખૂબ પ્રોત્સાહિત કરેલો, અને જ્યારે પુસ્તક પ્રસિદ્ધ થયું ત્યારે મને પુષ્કાળ લખીને એવું કહ્યું કે કલ્પેશભાઈ તમારું પુસ્તક એક નવી ભાત પાડતું પુસ્તક છે અને એ બહુ ઉપયોગી થાય એ પ્રકારનું પુસ્તક છે। ત્યારે એમનું અવસાન થયું ત્યારે એક કોઈ અંગત સ્વજન ગુમાવ્યા હોય એટલું દુઃખ થયેલું। અમદાવાદ જ્યારે પ્રાર્થના સભામાં જવાનું થયું ત્યારે હું રાધનપુરથી ત્યાં ગયો, ત્યાં શારદા સોસાયટીના જે કોમન પ્લોટની અંદર ગયેલા, ત્યાં વૈદ સાહેબે એમની દીકરી સાથે મારી ઓળખાણ કરાવી કે આ કલ્પેશ શેખાણી મારો વિદ્યાર્થી છે, રાધનપુરથી આવે છે। ત્યારે વૈદ સાહેબના દીકરી એવું ગયું કે કાકા એવું કહેતા કે લગ્ન પછી મેં એકવાર ગાડામાં બેસીને રાધનપુર ગયેલા, તો મને બહુ નવાઈ લાગેલી કે પીસી વૈદ સાહેબ રાધનપુર આવેલા હશે। અને આ વાતની પ્રતિતિ મને ગયા વર્ષે ગણપત વિદ્યાનગરની અંદર કોન્ફરન્સ થઈ અને કોન્ફરન્સની અંદર આ પુસ્તક પીસી વૈદ સાહેબનું આપણી મોઘેરી ધરોહર એ પુસ્તક વાંચ્યું, અને પહેલા દિવસે થોડીક વાત મેં વિચારીને અરુણભાઈને વાત કરી, એમાં છેલ્લા બે પ્રકરણ વિદ્યાબેન અને પીસી વૈદ સાહેબના અંતિમ ક્ષણોનું સાહેબે જે વર્ણન કરેલું છે એમાં એવું લખ્યું છે કે મેં કાકાને આટલા નિરાંતે ક્યારે સુતા જોયા નથી, એવું એમણે લખ્યું છે। આ બધી વાત મેં કરી પછી વાત તો ભૂલાઈ ગઈ। અઠવાડિયા પછી મારું એક ઈમેલ એકાઉન્ટ છે જીમેલ ઉપર, મેં જોયું તો સાહેબનો ઈમેલ હતો, એમાં એમણે આ મહેસાણાની વાત કરેલી। એમાં જે મારી વાત હતી એ પીસી વૈદ સાહેબના શાળા જીતેન્દ્રભાઈ બચરાજાની અમેરિકા છે, 90 વર્ષ કરતાં વધુ ઉંમર છે, એમને એમણે વાત કરી અને એમણે એવો જવાબ આપ્યો કે હું રાધનપુરમાં ભણેલો છું, જીતેન્દ્રભાઈ બચરાજાની, અને રાધનપુરની અંદર રાધનપુર હાઈસ્કૂલમાં એ વખતે શંભુભાઈ ઠક્કર એક ગણિતના બહુ વિદ્વાન ગણિત શિક્ષક હતા, અને હું એવું માનું છું કે આ જે તમારી સાથે જેમણે વાત કરી છે કલ્પેશ એ એમનો પુત્ર હોવો જોઈએ, અને સાહેબે ઉંમરના હિસાબે એવું કહ્યું કે ના એ એમનો પૌત્ર હોવો જોઈએ, અને પછી એમણે મને મેલથી કહ્યું અને કહ્યું સાહેબ હું એમનો પૌત્ર છું, અને પછી બીજા મેલમાં એમણે એવું લખ્યું અને